ગુજરાતમાં ઉનાળાની શરૂઆત થઈ છે અને ઘણા વિસ્તારોમાં માર્ચ મહિનાથી જ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસથી ઊંચું ગયું છે. પરંતુ આવનારા મહિનામાં ગુજરાતમાં વરસાદ પડે એવી શક્યતાઓ દેખાઈ રહી છે. ભારતીય હવામાન વિભાગે એપ્રિલ મહિનાનું પૂર્વાનુમાન જાહેર કર્યું છે, જેમાં એવું અનુમાન કરવામાં આવ્યું છે કે એપ્રિલમાં જ ગુજરાતમાં વરસાદ પડે તેવી શક્યતાઓ છે. તો આ વિડીયોમાં આજે આપણે જોઈશું કે ગુજરાતમાં ક્યાં વરસાદ પડવાની શક્યતા છે, ઉપરાંત ઉનાળામાં હજુ કેટલી ગરમી વધે તેવી શક્યતા છે. એપ્રિલ મહિનો સામાન્ય રીતે અનેક લોકો માટે વેકેશનનો મહિનો હોય છે, પરંતુ આ મહિનામાં ગુજરાતના હવામાનમાં કેટલાક ફેરફાર આવી શકે છે. હવામાન વિભાગે તેમના નવા બનાવેલા મોડેલના આધારે આખા મહિનાનું પૂર્વાનુમાન જાહેર કર્યું છે. એ મુજબ ગુજરાતમાં એપ્રિલ મહિનામાં કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના પૂર્વાનુમાન પ્રમાણે દક્ષિણ ભારતના કેટલાક વિસ્તારોમાં લાંબા ગાળાની એવરેજ પ્રમાણે સામાન્ય કરતા વધારે વરસાદ પડે તેવી શક્યતા છે. તામિલનાડુ, કેરળ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા, મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ, બિહાર, ઝારખંડ અને અરુણાચલ પ્રદેશના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાનું પૂર્વાનુમાન છે. ગુજરાતમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં એપ્રિલમાં વરસાદ પડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના પૂર્વાનુમાન પ્રમાણે હજુ પણ ઉત્તર પશ્ચિમ ભારત તથા મધ્ય ભારતના કેટલાક વિસ્તારોમાં ખૂબ ગરમી પડવાની શક્યતા છે. આ વિસ્તારોમાં સામાન્ય કરતા વધારે તાપમાન રહેવાની શક્યતા છે, એટલે કે સરેરાશ કરતા વધારે ગરમી પડવાની શક્યતા છે. ગુજરાતમાં માર્ચ મહિનાથી જ અનેક વિસ્તારોમાં લૂ પડવાની શરૂઆત થઈ છે અને એપ્રિલ મહિનામાં તાપમાનનો પારો હજુ પણ ઊંચો જાય તેવી શક્યતા છે. ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, છત્તીસગઢના વિસ્તારોમાં દિવસ દરમિયાન સરેરાશ કરતા વધારે તાપમાન રહેવાનું પૂર્વાનુમાન કરવામાં આવ્યું છે. એટલે કે ગુજરાત માટે આ ઉનાળો વધારે ગરમ રહેવાની શક્યતા છે અને હજુ પણ રાજ્યમાં હીટ વેવ સર્જાઈ શકે છે.